સમાચારોની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢમાં વેપારી પર થયેલા હુમલા અને મારામારીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે થાનગઢ વેપારી એસોસિએશન દ્વારા થાનગઢ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જો કે આ બંધને સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે. વહેલી સવારથી જ થાનગઢના તમામ વેપાર ધંધા બંધ રાખીને ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે, તો થાનગઢના વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલી યોજશે અને પોલીસ અધિકારીને આવેદનપત્ર આપશે, જેમાં થાનગઢમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુધારવાની માંગ તેઓ કરશે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇન ના સંવાદદાતા સાજિદ બેલેમ. સાજિદ, શું વિગતા સમગ્ર બંધને લઈને? જી ચિત્રા, જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાનગઢ ગામ છે, તો થાનગઢની આજુબાજુમાં જે સિરામિક ઉદ્યોગ ફોલિયો ફાલ્યો છે ને, અહીંયા અનેક સિરામિક ઉદ્યોગો છે ને અનેક મોટા વેપારીઓ છે. ત્યારે થાનગઢની અંદર વેપારીઓને અનેક વખત ખંડણી માંગવી અને મારામારી કરવી અને ધમકી આપીને પૈસા માંગવા તેવા બનાવો બને છે. ત્યારે હાલમાં એક વેપારીને માર મારી અને હુમલો કરીને તેની પાસેથી ખંડણી માંગવાનો બનાવ બન્યો છે, જેથી કરીને વેપારીઓ રોષે પ્રયાસ. હાલ જો વાત કરતો જો વેપારીઓ થાનગઢ બંધનું એલાન આપ્યું છે ને, આજે થાનગઢ સવારથી વહેલી સવારથી જડબે સલાક બંધ છે. અને જે વાત કરીએ તો 11 વાગે ગ્રામજનો અને જે થાનગઢના વેપારીઓ છે તે વેપારી એસોસિએશન દ્વારા એક રેલી યોજવામાં આવશે અને ગામના મુખ્ય માર્ગ ઉપર ફરશે અને જે પોલીસ અધિકારીને આવેદનપત્ર આપશે અને જે આજે એવા ખંડણીખોરો છે, જે હુમલાખોરો છે, તે અસામાજિક તત્વોથી વેપારીઓને બચાવવા માટે જે રજૂઆત કરશે.